मेरे मामा ले गयो मेरे मामा देखिए कि मित्रों सब्सक्राइब बटन ने क्लिक करो और बेल आइकन ने दबाओ चलो स्वाध्याय જે 2.3 છે એના દાખલા નંબર 2 ની આપણે વાત કરીએ તો દાખલા નંબર 2 શું કહેવા માંગે છે આપણે જોઈ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગી અને ચકાસો કે પ્રથમ બહુપદી છે એ બીજી બહુપદીનો અવયવ છે કે અને તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો માની લ્યો હું અહીંયા લખું આ 12 બરોબર છે અને એક બીજી સંખ્યા છે 3 તો આ 3 છે એ 12 નો અવયવ છે કે નહીં ચેક કરવા માટે આપણે શું કરશે તો કે જ્યારે આપણે પ્રાઇમરીમાં હતા ત્યારે આપણે શું કરતા અવયવ છે કે નહીં ચેક કરવું હોય તો ભાગાકાર કરતા 3 4 12 શેષ 0 વધે તો અવયવ છે નકર નથી આપણે અવયવ છે કે નહીં ચેક કરવાનું છે તો અહીંયા એ જ કરવાનું કાલે જે પ્રમાણે આપણે ભાગાકાર કર્યા હતા 3 એ જ પ્રકારે આપણે અહીંયા ભાગાકાર કરવાનું અને જો એની શેષ 0 મળે તો આપણે કહે છે કે આ 3 એ 12 નો શું છે અવયવ છે બરોબર છે આ 3 કેનો 12 નો અવયવ છે તો શેષ 0 મળવી જોઈએ એટલે કે કોઈ પણ સંખ્યાને આપણે બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય બરોબર તો તે બીજી સંખ્યાને પહેલી સંખ્યાનો શું કહેવાય અવયવ કહેવાય આવો આપણે પ્રાઇમરી ની અંદર કરતા હતા શેષ જો 0 મળે તો આપણે કહે છે કે 3 છે એ 12 નો શું છે અવયવ છે તો અહીંયા એવી જ રીતે કરવાનું ભાગાકાર કરવાનું બરોબર છે આપણને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી બંને આપેલ છે આ ભાજક બહુપદી છે આ ભાજ્ય બહુપદી ભાગાકાર કરશી શેષ 0 મળશે તો એનો અવયવ છે આપણે કહી દેશું અને જો શેષ 0 ન મળે બરોબર છે શેષ બહુપદીને આપણે કહેતા RX બરોબર જો શેષ 0 નહીં મળે તો આપણે કહી દેશે બરોબર છે કે આપેલ આ જે એક બહુપદી છે બીજી બહુપદીનો અવયવ છે નહીં બરોબર છે ચાલો હવે અહીંયા આપણે દાખલો છે દાખલાની ગણતરીની શરૂઆત કરી બરોબર છે જો હવે આની અંદર શું કહેવા માંગે છે પહેલા આપણે આ બહુપદી છે એ ભાજક બહુપદી છે બરોબર એને મેં તમને કીધું હતું વ્યવસ્થિત સ્વરૂપમાં આપણે લખવાનું પહેલા બે ઘાત વાળું પછી એક ઘાત વાળું પછી અચળ પદ જો આવી રીતે ન હોય બરોબર છે કોઈ પદ ખૂટતું હોય તો 0x બરોબર છે અથવા તો જે x વર્ગ વાળું ખૂટતું હોય તો 0x વર્ગ ઘન વાળું ખૂટતું હોય એ પ્રમાણે આપણે પદ મૂકી દેશી અહીંયા જો t વર્ગ છે x ની જગ્યાએ મિત્રો શું આપેલું છે ચલ આપણને t આપેલું છે તો આપણે શું કરે પણ આપણે t વર્ગ લઈ દાખલો કરશે બરોબર છે તો અહીંયા પેલા બે ઘાત વાળું પદ એટલે શું છે જોવો જોઈએ t નો વર્ગ તો આપણે અહીં લખશી આ t નો વર્ગ ત્યાર પછી હવે જો t વાળું પદ નથી તો હું અહીંયા 0t ઉમેરી દઈશ શું ઉમેરી દઈશ 0t આપણે કાલ કીધું હતું આવી રીતે કરશો દાખલા ભૂલ પડશે નહીં દાખલાનો જવાબ છે એ આવી જશે 100% એક્યુરેટ હશે બરોબર છે અને પછી છે -3 તો આ આપણી થઈ ભાજક બહુપદી અને હવે આપણે અહીં લખશી ભાજ્ય બહુપદી તો ભાજ્ય બહુપદી ની અંદર જોવો જોઈએ શું છે 2t ની 4 ઘાત આ 2t ની કેટલી ઘાત 4 ઘાત વત્તા 3t નો ઘન 3t નો શું છે ઘન માઇનસ તો આ માઇનસ 2t નો વર્ગ ત્યાર પછી છે -9 ટી અને ત્યાર પછી છે -12 તો અહીંયા આપણે લખી દેતા -12 હવે જેમ કરતા હતા એવી જ રીતે આપણે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે કઈ રીતે ભાગાકાર કરવો એ અહીંયા ધ્યાન રાખજો આ ટી વર્ગ છે અને કેટલા વડે ગુણો અને કેટલા વડે ગુણો તો ટી ની 4 ઘાત થાય બરોબર આપણ બધાય ખ્યાલ છે ટી વર્ગ વડે ગુણવા પડે પણ અહીંયા 2t ની 4 ઘાત લાવવી છે એટલે આપણે અહીંયા કેટલા વડે ગુણશી 2t નો વર્ગ તો 2t નો વર્ગ ગુણ્યા t વર્ગ એટલે શું આવશે 2t ની 4 ત્યાર પછી 2 ગુણ્યા 0 એટલે આપણે અહીં લખી નાખશી વત્તા 0 અને t વર્ગ ગુણ્યા t એટલે t નો ઘન તો 0t નો ઘન ત્યાર પછી પ્લસ માઇનસ માઇનસ કરી નાખશી 2 તરી 6t નો વર્ગ હવે જેમ કરતા થાય બાદબાકી કરવાની એટલે નિશાની શું થાય બદલે પ્લસ હોય શું થશે માઇનસ પ્લસ હોય શું થશે માઇનસ અને માઇનસ હશે એ શું થશે પ્લસ તો અહીંયા 2t ની 4 ઘાત છે એ શું થઈ ગયું ઓડી ગયું બરોબર છે
હવે 3 t નો ઘન વધે છે 3 t નો ઘન માઈનસ 0 t નો ઘન એટલે કેટલા આવશે 3 t નો ઘન કોઈ પણ સંખ્યામાં 0 બાદ કરો એટલે એની જવાબ આવશે ત્યાર પછી પ્લસ 6 t નો વર્ગ માઈનસ 2 t નો વર્ગ એટલે કેટલા આવશે પ્લસ 4 t નો વર્ગ અને ઉપરથી ઉતાર્યા માઈનસ 9 t ઉપરથી કેટલા આપણે ઉતાર્યા માઈનસ 9 હવે અહીંયા 3 t નો ઘન કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે તો આપણને ખ્યાલ છે કે કેટલા વડે 3 લાવવો હોય તો 3 અને t વર્ગ છે t ઘન કરવો હોય તો t વડે આપણે ગુણશે તો 3 t વડે આખા પદને ગુણવા તો 3 t / t નો વર્ગ એટલે 3 t નો ઘન એવી જ રીતે 3 / 0 એટલે 0 થઈ જશે અને t / t એટલે t નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ કરનાથી 3 તરી કેટલા આવશે 9 3 તરી કેટલા આવશે 9 t હવે અહીંયા ધ્યાન રાખજો હવે બાદબાકી કરતા હતા એમ પ્લસ હોય તો માઈનસ પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ તો આ બે ઉડી જશે અહીંયા બરોબર છે વધે છે શું તો કે 4 t નો વર્ગ બરોબર છે અને આ બે ને ઉડાડવા હોય તો તમે ઉડાડી શકો બરોબર છે અથવા તો અહીંયા તમારે 9 t - 9 t એટલે 0 t લખવું હોય તમે લખી શકો બરોબર છે તો અહીંયા છે એ આપણે ઉડાડવાની જગ્યાએ શું લખશી તો કે 0 t લખશી શું લખશી 0 t તો અહીંયા હું લખીશ વત્તા 0 t બરાબર છે 9 t - 9 t એટલે કેટલા 0 t અને ઉપરથી ઉતાર્યા માઈનસ 12 ઉપરથી આપણે કેટલા ઉતાર્યા માઈનસ 12 ચાલો હવે આ સંખ્યા ને કેટલા વડે ગુણો તો 4 t નો વર્ગ થશે કેટલા વડે ગુણશે આ મિત્રો અહીંયા 0 t તમે લખો અપનો લખો એનાથી કાઈ ફેર પડતો નથી જેમ અહીંયા નથી ફેર પડતો એમ અહીંયા નથી ફેર પડતો પણ અહીંયા 0 t લીધા છે એટલે આપણે અહીંયા લીધા બરોબર છે બાકી આ ઉડાડી દીધું તો ચાલશે બરોબર ભૂલ ન પડે એટલા માટે આપણે આ પ્રમાણે કર્યું છે શું કામ કે અહીંયા 3 પદ કરવા પડશે ઉપરથી એક પદ ઉતારો તો નકર અહીંયા કેટલા પદ થઈ જાય જો 9 t ઉડાડી દીધું ઉપરથી 12 ઉતારો તો કેટલા પદ થઈ જશે 2 થાય આપણે અહીંયા કેટલા પદ છે 3 પદ ગુણાકાર કરવો છે વ્યવસ્થિત ગુણાકાર થાય એટલા માટે 9 t - 9 t એટલે કેટલા 0 t થઈ જાય હવે આને 4 t વર્ગ કરવા છે તો કેટલા વડે ગુણો તો 4 t વર્ગ થાય બધેને ખ્યાલ છે 4 વડે ગુણવા પડે તો 4 / t વર્ગ એટલે 4 t નો વર્ગ 4 / 0 એટલે 0 t અને 4 / - 3 એટલે 4 તરી 12 12 ખરા પણ કેવા માઈનસ હવે આપણને બધેને ખ્યાલ છે બરાબર છે કે પ્લસ હોય તો માઈનસ બરાબર છે અને માઈનસ હોય તો પ્લસ તો જો આ પદ પ્લસ માઈનસ ઉડી ગયું પ્લસ માઈનસ આ પદ પણ ઉડી ગયું અને માઈનસ પ્લસ આ પદ પણ ઉડી ગયું તો શેષ શું મળી જે તો હમણાં જ કીધું તમને બરાબર શેષ 0 હોય તો અવયવ છે બરાબર તો આપણે લખશી અહીંયા જવાબ આવી રીતે લખવાનો કે અહીં બરાબર છે શેષ બહુપદી શેષ બહુ પદી સેના વડે દર્શાવી છે આપણે r x અહીં શેષ બહુપદી r x એના બરાબર શું છે 0 અહીં શેષ બહુપદી r x શેષ બહુપદી સેના વડે દર્શાવી છે r x વડે એના બરાબર શું છે 0 માટે નીચે લખવા શું તો કે t નો વર્ગ માઈનસ 3 એ કઈ બહુપદી તો કે 2t ની 4 ઘાત ત્યાર પછી પ્લસ 3t નો ઘન 3t નો ઘન માઈનસ 2t નો વર્ગ માઈનસ 9t માઈનસ 12 નો શું છે અવયવ છે એનો શું છે અવયવ છે આવી રીતે આપણે જવાબ લખવાનો રહેશે ફરીથી ધ્યાન રાખજો જેમ ભાગાકાર કરતા હતા એવી જ રીતે આપણે શું કર્યું છે ભાગાકાર કર્યો છે આની અંદર 9 શું તો કે આ એક લીટી આપણે ઉમેરવાની ઓમાં આપણે ભાગફળ લખતા હતા આની અંદર ભાગફળ લખવાની કઈ જરૂર નથી માત્ર આપણે શું લખવાનું શેષ તો આપણે લખશી કે અહીં શેષ બહુપદી rx = 0 એના બરાબર 0 મળે છે માટે અવયવ છે તો આપણે લખશી કે t નો વર્ગ - 3 એ 2t ની 4 ઘાત વત્તા 3t નો ઘન માઇનસ 2t નો વર્ગ માઇનસ 9t માઇનસ 12 નો શું છે અવયવ છે હવે ત્યાર પછી ચાલો હવે ત્યાર પછી બીજો દાખલો છે એમાં ભાજક બહુપદી અને ભાજ્ય બહુપદી બંને આપેલ છે તો જેમ ભાગાકાર કરતા હતા એવી જ રીતે આપણે ભાગાકાર
કરવાનો છે બરોબર છે અહીંયા ધ્યાન રાખજો હવે એની અંદર આપણે પહેલા લખી નાખી x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી અને ભાજ્ય બહુપદી છે 3x ની 4 ઘાત વત્તા 5x નો ઘન ઓછા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો અહીંયા x નો વર્ગ છે બરોબર છે અહીંયા x છે બરોબર એટલે એક ઘાત વાળું પદ અને અહીંયા અચળ પદ તો ક્રમમાં છે કંઈ ગોઠવવાની જરૂર નથી અહીંયા ચેક કરી લો 4 ઘાત વાળું 3 ઘાત વાળું 2 ઘાત વાળું 1 ઘાત વાળું અને અચળ પદ ક્રમમાં છે અને કંઈ ઘટતું નથી તો સીધો જ આપણે દાખલો કરવાની શું કરશે શરૂઆત કરશે તો ચાલો હવે અહીંયા 3x ની 4 ઘાત છે તો 3x ની 4 ઘાત કરવી હોય તો કેટલા વડે ગુણવા પડે તો પહેલો પ્રશ્ન એ 3 લાવવા છે તો 3 વડે તો ગુણવાને 3 વડે ગુણવા x વર્ગ છે અને x ની 4 ઘાત કરવી છે તો x વર્ગ પણ જોઈએ તો આ x નો વર્ગ હવે આ 3x વર્ગ આખા પદને શું થશે ગુણશે તો શું મળે આપણને 3x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે 3x ની 4 ઘાત એવી જ રીતે 3x વર્ગ ગુણ્યા 3x એટલે 3 તરી 9 ત્યાર પછી x નો ઘન અને એવી જ રીતે 3x વર્ગ ગુણ્યા 1 એટલે વત્તા કેટલા આવશે 3x ચાલો હવે પ્લસ હોય તો આપણે શું કરી નાખશી માઇનસ માઇનસ અને માઇનસ બરાબર છે પ્લસ હતા એ પદ માઇનસ કરી નાખ્યા બાદબાકી કરવાની છે આપણે અગાઉ કીધું હતું એમ હવે આ પ્લસ માઇનસ ઉડી ગયા સમાન છે એટલે 5x નો ઘન માઇનસ 9x નો ઘન એટલે 5 માઇનસ 9 એટલે કેટલા આવશે માઇનસ 4x નો ઘન ત્યાર પછી બંને માઇનસ છે તો શું થશે સરવાળો થશે અહીંયા મિત્રો વર્ગ થશે બંને માઇનસ છે એટલે શું થશે સરવાળો તો સરવાળો કરશી એટલે માઇનસ 7x વર્ગ ને માઇનસ 3x વર્ગ 7 ને 3 કેટલા થશે માઇનસ 10x વર્ગ અને ઉપરથી ઉતાર્યા પ્લસ 2x ચાલો હવે આને કેટલા વડે ગુણશો તો માઇનસ 4x નો ઘન થાય આપણને ખ્યાલ છે માઇનસ 4 લાવવા છે આપણે કેટલા વડે ગુણશી માઇનસ 4 x બરોબર છે x ઘન કરવા છે તો કેટલા મળે માઇનસ 4x વડે ગુણશી તો આખા પદને ભૂલ બરોબર એટલે માઇનસ આ 4x નો ઘન ત્યાર પછી 4 તરી 12 તો માઇનસ 12x નો વર્ગ અને માઇનસ 4x ગુણ્યા 1 એટલે માઇનસ 4x બરોબર છે હાલો માઇનસ હતું તો શું કરી નાખ્યું પ્લસ માઇનસ હતું તો પ્લસ અને માઇનસ હતું તો અહીંયા પણ પ્લસ ચાલો સાદું રૂપ માઇનસ અને પ્લસ આ શું થઈ જશે ઉડી જશે હવે 12x વર્ગ માઇનસ 2x 10x વર્ગ તો 12 માંથી 10 જશે એટલે કેટલા આવશે 2x નો વર્ગ એવી જ રીતે 4x પ્લસ છે અને 2x એ પ્લસ છે તો 4 ને 2 6x અને ઉપરથી ઉતાર્યા કેટલા પ્લસ 2 ચાલો હવે આને આપણે કેટલા વડે ગુણશી બરોબર છે તો 2x વર્ગ થાય આપણને ખ્યાલ છે 2 વડે ગુણવાના કેટલા વડે ગુણવાના 2 વડે તો 2 વડે ગુણો તો 2 ગુણ્યા x વર્ગ એટલે કેટલા આવશે 2x નો વર્ગ એવી જ રીતે 2 ગુણ્યા 3x તો 3 2 6x અને એવી જ રીતે 2 ગુણ્યા 1 એટલે કેટલા આવશે તો કે પ્લસ 2 ચાલો હવે જેમ બાદબાકી કરતા હતા એમ જ નિશાની બદલાવી નાખી પ્લસ છે 3 તો શું કરી નાખ્યા માઇનસ હવે 2x વર્ગ પ્લસ 2x વર્ગ માઇનસ ઉડી જશે 6x પ્લસ 6x માઇનસ ઉડી જશે પ્લસ 2 માઇનસ 2 ઉડી જશે બધે પદ ઉડી ગયા શેષ કેટલી હોય છે 0 બરાબર તો જેવી રીતે આપણે અહીંયા જવાબ લખો એવી જ રીતે આપણે આ દાખલાની અંદર પણ શું કરવાનો જવાબ લખવાનો બરાબર છે જવાબની અંદર આપણે લખશી કે અહીં શેષ બહુપદી બહુપદી શેના વડે દર્શાવી છે આપણે rx એના બરાબર છે માટે કરીને જવાબ લખવાનો માટે શું છે તો કે x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ જે પદ છે બરાબર છે ભાજક બહુપદી એ કેનો તો કે ભાજ્ય નો અવયવ છે તો ભાજ્ય શું આપેલું છે જોવો જોઈએ એ આપણે લખશી કેનો તો કે 3x ની 3x ની 4 ઘાત પછી છે 5x નો ઘન તો વત્તા 5x નો ઘન ત્યાર પછી છે માઇનસ 7x નો વર્ગ તો માઇનસ 7x નો વર્ગ ત્યાર પછી છે પ્લસ 2x તો પ્લસ 2x પ્લસ
બે નો શું છે અવયવ છે અવયવ છે મિત્રો યાદ રાખજો શેષ 0 મળે તો અવયવ છે અને જો શેષ 0 ન મળે તો અવયવ નથી જેવી રીતે આપણે આ બે દાખલા કર્યા એવી જ રીતે હજી એક આપણે ત્રીજો દાખલો કરી નાખીએ ચાલો હવે આ જેમ આપણે બે દાખલા કર્યા એવી જ રીતે અહીંયા ત્રીજા દાખલાની રકમ લખી નાખી છે કેમ ગણવું અહીંયા ધ્યાન રાખજો પહેલા આપણે રકમ મુજબ લખી નાખી અને પહેલા ચેક કરી લે કે ક્રમમાં પદ આપેલું છે 3 ઘાત વાળું પછી 2 ઘાત વાળું હોવું છે નહીં તો આપણે ઉમેરવું જોશે એટલે આની અંદર આપણે શું કરશે ઉમેરો કરશે બરાબર છે તો અહીંયા આપણે લખી નાખી કે x નો ઘન પછી વર્ગ વાળું નથી તો વત્તા 0x નો વર્ગ ઓછા 3x વત્તા 1 હવે આનો આપણે શું કરીએ ભાગાકાર અહીંયા કંઈ ઘટતું હોય તો ઉમેરવાનું બરાબર ચેક કરી તો x ની કેટલી ઘાત 5 ઘાત પછી 4 ઘાત વાળું પદ નથી તો વત્તા વત્તા 0x ની કેટલી ઘાત 4 ઘાત ત્યાર પછી ઘન વાળું પદ છે તો માઈનસ 4x નો ઘન ત્યાર પછી વર્ગ વાળું પદ છે તો વત્તા x નો વર્ગ વત્તા 3x વત્તા કેટલા 1 આ પદ આપણે લખી નાખ્યા બરાબર છે તમામે તમામ ચાલો હવે x ની 5 ઘાત છે અને કેટલા વડે ગુણો તો x ની 5 ઘાત થાય 3 ઘાત છે 5 ઘાત કરવી હોય તો કેટલા વડે ગુણવા પડે x વર્ગ તો આપણને ખ્યાલ જ છે તો x વર્ગ વડે ગુણશી તો x વર્ગ આખા પદને ગુણે તો x વર્ગ ગુણ્યા x ઘન એટલે x ની કેટલી ઘાત 5 ઘાત પછી x વર્ગ ગુણ્યા 0x વર્ગ એટલે વત્તા 0x ની કેટલી ઘાત 4 ઘાત ત્યાર પછી x વર્ગ ગુણ્યા માઈનસ 3x કેટલા માઈનસ 3x એટલે આપણે અહીંયા લખશી કે માઈનસ 3x નો ઘન અને ત્યાર પછી x વર્ગ ગુણ્યા 1 એટલે વત્તા x નો ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો આપણે બાદબાકી કરી છે તો પ્લસ હોય માઈનસ કરી નાખશે માઈનસ માઈનસ હોય પ્લસ કરી નાખી હાલો આ બે ઉડી જશે હવે આપણે વાત કરી હતી બંને 0 હોય ત્યારે આપણે શું કરી શકીએ કાઢી શકીએ તો બંને 0 છે તો આપણે કાઢી નાખ હાલો હવે 3x નો વર્ગ માઈનસ 4x નો વર્ગ 3 માંથી 4 કાઢવાના બરાબર તો શું આવશે માઈનસ માઈનસ x નો ઘન 3x ઘન માઈનસ 4x ઘન એટલે કેટલા આવશે માઈનસ x નો ઘન ત્યાર પછી એવી જ રીતે અહીંયા x વર્ગ અને x વર્ગ આ પણ શું થાય છે ઉડી જાય છે તો x વર્ગ x વર્ગ આપણે ઉડાડી દેશી પણ અહીંયા પદ આપણે x વર્ગ વાળું જોઈ છે બરાબર એટલે અહીંયા આપણે શું કરશે તો કે વત્તા 0x નો વર્ગ બરાબર છે હવે ઉપરથી અહીંયા બે પદ છે આપણે બે પદ છે અહીંયા ચાર પદ છે ચાર પદ કરવા હોય તો આખું પદ ઉતારી લેશી વત્તા 3x વત્તા 1 ચાલો હવે આને કેટલા વડે ગુણશી તો માઇનસ x નો ઘન થાય બરાબર x ઘન છે આપણે માઇનસ x ઘન કરવો બરાબર કેટલા આવી જશે સાહેબ માઇનસ તો ખાલી માઇનસ નો આવે કેટલા આવશે માઇનસ 1 કેટલા વડે ગુણશી આપણે માઇનસ 1 વડે તો માઇનસ 1 વડે તમે આને ગુણો એટલે આખો પદની નિશાની બદલી જશે તો માઇનસ 1 ગુણ્યા x ઘન એટલે માઇનસ x નો ઘન પછી પ્લસ માઇનસ માઇનસ 0x નો વર્ગ ત્યાર પછી માઇનસ માઇનસ પ્લસ કેટલા આવશે 3x અને ત્યાર પછી આવશે 1 એકા 1 પણ કેવા માઇનસ 1 ચાલો હવે નિશાની આપણે ચેન્જ કરી નાખશી માઇનસ છે તો પ્લસ માઇનસ છે તો પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ આ x ઘન શું થઈ જશે ઉડી જશે એવી જ રીતે 0x ઘન વત્તા 0x ઘન એટલે 0 થવાના છે આને નિશાની અરે કોઈ મતલબ નથી બરાબર પ્લસ 3x અને માઇનસ 3x પણ શું થઈ જશે ઉડી જશે હવે વધારે શું જોવું જોઈએ પ્લસ 1 અને પ્લસ 1 એટલે કેટલા મળશે આપણને 2 આની શેષ મિત્રો આપણને કેટલી મળી 2 હવે આવા ધ્યાન રાખજો આપણે અવયવ છે એવું ક્યારે કહી શકીએ તો કે શેષ છે એ શેષ બહુપદી શું મળે તો 0 મળે તો 0 મળે તો આપણે એવું કહી શકીએ કે અવયવ છે પણ અહીંયા નથી મળતી અહીંયા શેષ બહુપદી 0 મળતી નથી તો આપણે કહી શકીએ કે આ બહુપદી છે એ આનો અવયવ નથી પણ કેમ લખવું એ અહીંયા ધ્યાન રાખજો તો આપણે અહીંયા લખશી કે અહીં અહીં શેષ બહુપદી શેષ બહુપદી શેના વડે દર્શાવશે આપણે rx વડે rx બરાબર 0 નથી મારે એવું સંકેતમાં લખવું છે તો શું લખાય rx ઇઝ નોટ ઇક્વલ 0 આનો મતલબ શું થશે
કે શેષ દ્રૌપદી ચીરો નથી બરોબર છે માટે કરીને આપણે લખશું માટે x નો વર્ગ -3x + 1 માટે x નો વર્ગ -3x + 1 એ કેનો તો કે ભાજ્ય બહુપદી લખશે x ની 5 ઘાત -4x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા 3x વત્તા 1 નો અવયવ નથી અવયવ નથી મિત્રો યાદ રાખજો કે શેષ છે એ શેષ 0 નો હોય આ 0 સિવાય નું ગમે તેવો બરોબર તો આપણે લખવાનું કે અહીં શેષ બહુપદી rx = 0 આ લાઈન કોમન આવશે અને અહીંયા ભાજક બહુપદી અને અહીંયા ભાજ્ય બહુપદી લખી અને કહેવાનું કે e એનો અવયવ નથી એમાં જરી કે શરમ નહીં રાખવાનું બરોબર છે ચોખું કહી દેવાનું કે આ બહુપદી નો અવયવ નથી અવયવ ક્યારે નહીં હોય તો કે શેષ જ્યારે 0 નો મળે ત્યારે અને જો શેષ 0 મળી જાય પેલું દાખલો આપણે કર્યું હતું તો એનો અવયવ છે એવું આપણે કેસ બરોબર છે તો મેં તમને 9મા ધોરણના ભાગાકારના દાખલા કરવાના કીધા હતા પાછું અહીંયા ભાગાકારનું કાલના જે લેક્ચર ની અંદર આપણે જોયું એનું શું થઈ ગયું પુનરાવર્તન થઈ ગયું બરોબર છે તો 9મા ધોરણના હજી પણ તમે જો ટેક્સ્ટ બુક જૂની તમારી પાસે ન પડી હોય પાછી આડોશી પાડોશીમાંથી લઈ 9મા ધોરણના જે ભાગાકારના દાખલા હતા મિત્રો એ કરી નાખજો બરોબર છે આની અંદર પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસની જરૂરિયાત પડશે બરોબર છે તો આજના લેક્ચરમાં આટલું જ સૌથી પહેલા અમારા એજ્યુકેશનલ વિડીયો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો અને બેલ આઇકોનને દબાવો